હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, દિવાળી વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે અને આઈ એમ શ્યોર તમે એકદમ વેકેશનના મૂડમાં હશો, બરાબર? મતલબ જલસાના મૂડમાં કે ચલો હવે જલસા કરવાના છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ જે વેકેશનનો સમય છે એનો મેક્સિમમ યુઝ તમારે કરવાનો છે, સાથે સાથે એન્જોય પણ કરવાનું છે. તો બધે બધી વાત હું તમને આ વિડીયોમાં જ કરવાનું છે કે ભાઈ કેવી રીતે તૈયારી કરવી, તમારો શું સ્ટડી પ્લાન હોવો જોઈએ કે જેથી તમે ટોપર બની શકો અને તમે મેક્સિમમ તૈયારી તમારી જે છે એ આ વેકેશનમાં જ થઈ જાય. તો વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે આ વિડીયો તમને બહુ જ ઉપયોગી થવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારા માટે બહુ જ ઉપયોગી વિડીયો આ ચેનલ ઉપર આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ખાસ જોડાયેલું નોટિફિકેશન બેલ આઇકન દબાવી દેજો, એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે એક પણ વિડીયો મિસ ના કરો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો તમારા મનમાં આશે, સર શું વેકેશનમાં તો જલસા કરવા દો, એમ પણ આખું વર્ષ ભણીએ જ છીએ ને, રાઈટ? પણ તમે એક કહેવત સાંભળી હશે કે જે સમયને સાચવે તેને સમય સાચવે, રાઈટ? કે સમયને જો તમે સાચવશો, મતલબ સમયનો જો સારામાં સારી રીતે ઉપયોગ કરશો, તો આઈ એમ શ્યોર કે જ્યારે એક્ઝામ હશે ત્યારે તમારે બીજાના કરતાં ઓછી મહેનત કરવી પડશે. જ્યારે સ્કૂલો ચાલુ હશે ત્યારે તમે એન્જોયના મૂડમાં હશો, તમે રિલેક્સ હશો. પણ જો તમે હમણાં જલસા કરશો ફૂલ, મતલબ કંઈ ચોપડી હાથમાં પકડશો નહીં, ચોપડી ચલો મૂકી સાઈડમાં, બરાબર? મતલબ કેવું, પરીક્ષા પતી, હમણાં ફર્સ્ટ એક્ઝામ પૂરી થઈ, એટલે ફર્સ્ટ એક્ઝામના જે પણ હશે વાંચવાનું બધું મૂકી દીધું બાજુમાં કે હવે ચલો બધું વાંચું જ નથી, 21 દિવસ કરીએ જલસા. તો પછી જ્યારે સ્કૂલો ચાલુ થશે ત્યારે જલસા પડશે ભારે, એટલે મોંઘા પડી જશે, બરાબર? જલસા કરેલા તો એટલા માટે જોડે જોડે આપણે ભણવાનું પણ કરવાનું છે. ઓકે, તો એના માટે જ આ વિડીયો બનાવ્યો છે, જેથી તમે ખાસ જે આપણી અનંત ફેમિલી છે એ લોકો મહેનત કરે અને ટોપર બને, બરાબર? જે પણ સ્ટુડન્ટ્સ છે જે આ વિડીયો જોઈ રહ્યા છે, સૌથી પહેલાં તો વેરી ગુડ, બરાબર? કોંગ્રેચ્યુલેશન તમને, કારણ કે તમે કંઈક તમારી લાઈફમાં કંઈક ચેન્જ કરવા માગો છો, બરાબર? ઘણા બધા પ્રોબ્લેમ હોય છે લાઈફમાં, રાઈટ? કે ભાઈ ચલો સર મને કંઈ આવડતું નથી, સર આ પ્રોબ્લેમ છે, પેલી પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ બધાને હોય, પણ મેઇન આપણું કામ શું છે? એ પ્રોબ્લેમનું સોલ્વ કરવાનું, રાઈટ? કે ચલો એનું સોલ્યુશન કંઈક કરીએ. જ્યારે તમારી જોડે આવી રીતે વેકેશનનો એક સમય મળે કે જેમાં તમે તમારે જે પણ કહેવાય ને કે તમને જે નથી આવડતું એ શીખવાનો જે સમય તમને મળે, ત્યારે તમે શું કરો? એમ જલસા, રાઈટ? ટાઈમનો કોઈ ઉપયોગ જ ના કરો. તો એના માટે ખાસ આ જે 21 દિવસ છે એનો ઉપયોગ તમારે કરવાનો છે, બરાબર? અને કેવી રીતે કરવાનો છે હું તમને જણાવીશ, બરાબર? તો વિડીયો પૂરેપૂરો જોવાનો છે એના માટે. અને ખાસ જો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ, સૌથી પહેલાં તો તમારે તમારી જાતને તૈયાર કરવી પડશે, કારણ કે આપણા મનમાં કેવું હોય કે ચલો વેકેશન છે, જલસા કરવાના હોય, વાંચવાનું ના હોય, સ્કૂલમાં જે લેસન આપ્યું એ કરીને પૂરું, રાઈટ? એ આપણી એમ મનમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ છે પહેલાંથી, કે રજા હોય, વેકેશન હોય એટલે જલસા જ હોય, મતલબ ભણવાનું તો નહીં જ, રાઈટ? તો હવે એ મનમાંથી ગ્રંથિ તમારે કાઢવી પડશે. તમારે તમારી જાતને તૈયાર કરવી પડશે કે ના, મારે વાંચવું પડશે, મહેનત કરવી પડશે. જો હમણાં મહેનત નહીં કરો તો પછી કરવી પડશે જ, રાઈટ? હમણાં નહીં કરી તો પછી તો કરવી જ પડશે, નો ડાઉટ, બરાબર? તો એટલા માટે થોડી જાતને તૈયાર કરો, મનમાં એમ વિચારો કે ચલો ના, મારે ટકા સારા લાવવા છે, ના મારે શીખવું છે, મેઇન શીખવાને ધ્યાનમાં રાખો, ચલો ટકા ગયા બાજુમાં, બરાબર? કે ના, મારે શીખવું છે તો મારે હમણાં સમય આપવો પડશે, બરાબર? તો જો તમારે આમ સિમ્પલી શું કરવાનું છે, તમારી જોડે જે વેકેશનનો સમય છે એમાં સ્કૂલ બંધ છે, બરાબર? મે બી ટ્યુશન કેટલાકને ચાલુ હશે, કેટલાકને બંધ હશે, બરાબર? તો જે સ્કૂલનો સમય છે, જે 5-6 કલાક તમારે જે સ્કૂલમાં જતા હોય છે, એ 5-6 કલાક તમારી જોડે વધવાના છે, બચવાના છે. તમે એમાં ઘરે હશો, રાઈટ? અને ઘરે 5-6 કલાક તમે કંઈક રીડિંગ એક્સ્ટ્રા કરી શકશો એ સમયે. હું તમને એવું નથી કહેતો ચલો તમે દિવાળીને એન્જોય ના કરો, વેકેશન એન્જોય ના કરો, કરો એન્જોય, પણ સાથે સાથે 3-4 કલાક, 5 કલાક જે બી તમે, મતલબ કેવું હોય કે તમારે જો બહુ જ આગળ વધવું છે તો વધારે કલાક વાંચવું પડશે, જે તમારે ઓછું, મતલબ ઓછા ટકા લાવવા, ચલો માં આપના જ આપણે બસ પાસ થવું છે તો થોડું વાંચો, રાઈટ? એટલે જેટલું તમારે આગળ વધવું એટલું વધારે મહેનત કરો. પણ
છોડી જોડે એન્જોય પણ કરજો, બરાબર. એવું નથી કે ચલો આખો દિવસ વાંચવા જ કરવું, પણ જે 21 દિવસ છે એમાં તમારે મેઇન ટાર્ગેટ જે તમારે રાખવાનું છે એ એક જ છે કે ભાઈ ચલો જે સમય છે તમારી જોડે 5-6 કલાકનો સ્કૂલનો, એ સમયને તમે સારી રીતે યુટિલાઇઝ કરો, બરાબર. અને બાકીના સમયમાં તમારે જે વેકેશનને એન્જોય કરવું હોય, બરાબર, જે પણ તમારે કામ કરવું હોય બીજું તમે કરી શકો. તો તમારે મિનિમમ જે બોર્ડમાં છે, 10મામાં છે, 12મામાં છે, 4 કલાક મિનિમમ વાંચવું જોઈએ મારા મત અનુસાર. 4 કલાક મિનિમમ. અને જે દિવાળી છે કે ભાઈ 200 વર્ષ છે એ સમયે તમે ના વાંચો તો પણ ચાલે, બરાબર. પણ એનું કવરઅપ તમારે બીજા જે દિવસો છે એમાં કરી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બીજો એક ક્વેશ્ચન થાય કે આ 21 દિવસમાં તૈયારી કેવી રીતે કરવી. તો જો બેઝિકલી આમાં તમારે જે સપ્ટેમ્બર ઓક્ટોબર, આપણે ઓક્ટોબર મહિના સુધી લઈશું, જે જૂનથી ઓક્ટોબર સુધીનો જે પણ અભ્યાસક્રમ છે તે તમારે કમ્પ્લીટલી આ 21 દિવસમાં ફરી તૈયાર કરી લેવાનું છે, ફરી રિવિઝન કરી લેવાનું છે. જો તમારે ઓલરેડી એ કમ્પ્લીટ તમને આવડે છે, બધું થઈ ગયું છે, તો તમે આગળના 2 મહિનાના સિલેબસ કમ્પ્લીટ કરી લો, બરાબર. યસ, આગળનું જો તમે વાંચી શકતા હોય તમે તૈયાર, કારણ કે યુટ્યુબ પર ઓલરેડી અવેલેબલ જ છે બધું, બરાબર. તમે જે પણ ચેપ્ટર તમારે જોઈતું હોય તમે સર્ચ કરી શકશો અને તમને મળી જશે વિડીયોઝ ઘણા બધા ફ્રીમાં, ઓકે. તો તમારી જોડે ફોન પણ છે અને તમારી જોડે ઇન્ટરનેટ પણ છે, તો તમે એ પણ આગળના ચેપ્ટર પણ કરી શકો. પણ સિમ્પલી જે ઓક્ટોબર સુધીનો અભ્યાસક્રમ છે તમારે કમ્પ્લીટલી તૈયાર કરી લેવાનો છે, આ દિવાળી વેકેશનમાં કમ્પ્લીટલી રિવિઝન કરી લેવાનું છે. તો એના માટે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ટાઈપનું તમે બનાવી શકો. એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, પીડીએફ ફાઇલ, સાથે સાથે સિલેબસની પણ પીડીએફ ફાઇલ આપી દઈશ. એટલે તમને ખબર પડે કે ચલો ઓક્ટોબર મહિના સુધી કેટલો સિલેબસ છે, બરાબર. તો ધોરણ 9 થી 12 તમામે તમામ ધોરણનો ઓક્ટોબર સુધીનો અભ્યાસક્રમ તમને નીચે મળી જશે, માસવાર અભ્યાસક્રમની ફાઇલ આપી દઈશ. તો જો તમારે શું કરવાનું છે, ઓક્ટોબર સુધીનો જે પણ અભ્યાસક્રમ છે એને ટોટલ 3 વીક, બરાબર, ડે વાઇઝ નહીં, વીક વાઇઝ, વીક 1, 2, 3, તો 3 વીકમાં ડિવાઈડ કરી લેવાનો છે, બરાબર. સિમ્પલ તમે તમારે તે ડિવાઈડ કરી શકો છો. જો તમારે વધારે જલ્દી અભ્યાસક્રમ પૂરો કરવો હોય તો તમે બે વીકમાં તમે ડિવાઈડ કરી નાખો, વીક 3માં આગળના ચેપ્ટર કરો, બરાબર. તો પહેલું ઓપ્શન છે તમારા ખાનાનો ગોલ છે, બરાબર. તો ગોલમાં તમારે જે પણ તમે ગોલ રાખે, ચલો ભાઈ આટલા ચેપ્ટર પતવા જોઈએ, ગુજરાતીમાં આટલા, મેથ્સમાં આટલા, બરાબર, કોમર્સમાં છો તો બીએ, એકાઉન્ટ સ્ટેટમાં આટલા, બરાબર. જો આર્ટ્સ કોમર્સ સાયન્સમાં છો તો ભાઈ ફિઝિક્સમાં, કેમિસ્ટ્રીમાં, કે પછી ભૂગોળ, સમાજશાસ્ત્ર, જે પણ તમારા વિષય હોય એ વિષયોમાં તમે તમારો સિલેબસ વહેંચી દો કે ચલો વીક 1માં આટલા ચેપ્ટર્સ પતવા જોઈએ, એ ગોલ છે આપણો, બરાબર. હવે એ પતાવવાના કેવી રીતે, તો પહેલાં ચેપ્ટર્સ કમ્પ્લીટલી વાંચી લેવાના, બરાબર. એવું નહીં કે ચલો રફલી બસ જોઈ લીધા, એવી રીતે નહીં, કમ્પ્લીટ ચેપ્ટર વાંચી લીધા. એના પછી એ ચેપ્ટરના સ્વાધ્યાયના ક્વેશ્ચન વાંચ્યા, બરાબર, જે પણ બીજા ક્વેશ્ચન હોય એ વાંચ્યા, ત્યાર પછી તમારું ચેપ્ટર કમ્પ્લીટ કહેવાય, બરાબર. એટલે એ ખાસ ધ્યાનમાં લેજો, જસ્ટ વાંચી નથી લેવાના, એમને બસ બેઠા બેઠા વાંચી લીધું એવું નહીં, કમ્પ્લીટલી ફોકસ સાથે વાંચવાનું છે. કારણ કે આ એક વખત કરેલી તૈયારી તમારી બોર્ડની એક્ઝામ કે વાર્ષિક પરીક્ષામાં પણ ઉપયોગી થશે, રાઈટ. તો એ વીકમાં જે તમારો ગોલ હશે એ ગોલ લખી દીધો, એવી રીતે તમે 3-3 વીકનો તમે ગોલ બનાવી દો. પછી સામે કમ્પ્લીટેડ, બીજું જે ખાનું છે કમ્પ્લીટેડનું છે કે ભાઈ તમારે કેટલું પત્યું, તો એમાં તમારે શું કરવાનું. ધારો કે પહેલું ચેપ્ટર તમે કમ્પ્લીટ કરી નાખ્યું તો પહેલું ચેપ્ટર ત્યાં લખી દો, અહીંયા જે પહેલું ચેપ્ટર ગોલમાં છે ત્યાં ચોકડી કરી લો, બરાબર. તો જે આ જે છે વીક 1, 2, 3નું જે પણ હશે ટેબલ, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અને જોઈ તમે તમારું ઝોપડામાં બનાવી દો, બરાબર. હવે જો આ બધું કરવાનો મેઇન બેનિફિટ શું થશે, એક તો તમને આત્મવિશ્વાસ આવશે કે ના ચલો મારો આટલો સિલેબસ જે છે સિલેબસ અભ્યાસક્રમ કમ્પ્લીટ થઈ ગયો છે, બરાબર. એટલે તમને કોન્ફિડન્સ આવશે અને તમારો કોન્ફિડન્સ વધશે તો માર્ક્સ પણ તમારા વધશે પરીક્ષામાં, 100% વધશે, બરાબર. અને તમારા જે પેરેન્ટ્સ છે એ જ્યારે આવું જોશે ને કે ના ભાઈ મારો છોકરો આવી રીતે મહેનત કરી રહ્યો છે, તો એમને પ્રાઉડ ફીલ થશે, બરાબર. અને આઈ એમ શ્યોર થશે એમને પ્રાઉડ ફીલ, કારણ કે એમને એમ તો થશે કે ચલો મારો છોકરો મહેનત કરી રહ્યો છે, ચલો 1% જે પણ આવે, પણ મહેનત કરતા તમને જોઈને એમને એમ થશે ના મહેનત કરે છે, વાંચે છે, અને તમારે ખરેખર મહેનત કરવાની છે, બરાબર. આ સાથે સાથે આવી રીતે 3 વીકનું તમે ટાઈમ ટેબલ બનાવી દીધું, બરાબર, બેઝિકલી પ્લાન બનાવી દીધો, સ્ટડી પ્લાન. હવે એ પ્રમાણે તમે તૈયારી પણ સ્ટાર્ટ કરી લીધી. ચલો દિવાળી છે, કોઈ મહેમાન આવી ગયું, બરાબર, મહેમાન તો આવવાના જ છે, બરાબર. મહેમાન આવ્યા, વાંચવાનું સેટ ના થયું તો પછી જે વીક 1નો છે એનો લોડ વીક 2માં તમે કવરઅપ કરી શકશો, બરાબર. એટલા માટે 3 વીક આપેલા છે વીક વાઇઝ, એટલા માટે જ આપેલું છે તમને સ્ટડી પ્લાન, કારણ કે ડે વાઇઝ કદાચ આપણે ચલો કવરઅપ ના કરી શકીએ તો તમે વીક વાઇઝ પણ કરી શકો.
મેઇન ગોલ મારો એટલો છે કે તમે કંઈક વાંચો, તમે કંઈક મહેનત કરો, તમે તમારો ટાઈમ વેસ્ટ ના કરો. બરાબર, સમય છે, હા, એન્જોય કરો. 4-5 કલાક વાંચીને એન્જોય કરી શકાય, ના કરી શકાય? બરાબર. અને ડી વાઇઝ ટાઈમ ટેબલ આમાં કેવું છે કે ચલો આ તહેવારનો સમય છે, ક્યાંય બહાર જવાનું થયું, કઈ કારણોસર કોઈ મહેમાન આવી ગયા, તો પછી તમે એને ફોલો ના કરી શકો. એટલા માટે અહીંયા મેં તમને વીક વાઇઝ એક કહેવાય ને કે ગોલ કેવી રીતે સેટ કરો એના વિશે માહિતી આપી દીધી છે. તો તમે તમારો ગોલ બનાવીને એકદમ મને ટેલિગ્રામ ઉપર મેસેજ કરી શકો છો જો કોઈ તમારે કંઈ હેલ્પ જોઈતી હોય તો. વોટ્સએપ ગ્રુપ્સ પણ છે 9-10 ના, તો એની પણ લિંક આપી દઈશ. 11-માનું ગ્રુપ નથી બનાવ્યું કારણ કે 11-માના સ્ટુડન્ટ્સ મતલબ કહેવાય ને કે મારાથી હેન્ડલ નહીં થઈ શકે, એટલા માટે એનું ગ્રુપ હજુ સુધી બનાવ્યું નથી. પણ ઇન ફ્યુચર કદાચ ટેલિગ્રામ ઉપર તમે કરી શકો છો 11-માવાળા. બરાબર. હવે બીજું વિદ્યાર્થી મિત્રો, ખાસ આ બધાથી તમને મેઇન બેનિફિટ શું થશે ખબર છે? એક તો સંતોષ મળશે, સેટિસ્ફેક્શન. બીજું, જે વિદ્યાર્થીઓને ઓછું ફાવે છે કોઈ ચેપ્ટર એ તૈયાર કરી શકશે આ વેકેશનના સમયમાં, અને એ આગળ મીડિયમમાંથી ટોપર, મતલબ કે ચલો જેને 50 ગુણ આવતા હશે 70 ગુણ લાવી શકશે 80માંથી. બરાબર. તો એના માટે આ 21 દિવસ પૂરેપૂરા યુઝ કરવા જરૂરી છે. બરાબર. આ સિવાય બીજું, થોડું તમે જો એક્સરસાઇઝમાં ધ્યાન આપી શકો કે 9 અને 11 વાળા ખાસ, કે સવારે વહેલા ઉઠીને એક્સરસાઇઝ કરો, દોડો, તો તમારા ઇન ફ્યુચર લોંગ ટર્મ તમને ફાયદો થશે. કારણ કે એક્સરસાઇઝ કરવી બહુ જરૂરી છે, શરીરનું સ્વાસ્થ્ય બહુ જરૂરી છે. હમણાં તમે નાના છો તો હમણાંથી જો એક્સરસાઇઝ કરશો તો બેસ્ટ. આ સિવાય કોઈ એક્સ્ટ્રા બુક પણ તમે વાંચી શકો. બરાબર. 9 અને 11 વાળા માટે ખાસ, 10 અને 12 વાળા જે 10 અને 12ના સ્ટુડન્ટ છે નહીં વાંચે ચાલશે. તો 9 અને 11 વાળા કોઈ એકાદ બુક જેમ કે રિચ ડેડ પુઅર ડેડ છે એ વાંચી શકાય. તો કોઈ બી બુક એક્સ્ટ્રા, બરાબર, આપણી અભ્યાસક્રમ સિવાયની બુક વાંચો, વાંચવાની હેબિટ પાડો, તમને બહુ જ ફાયદો થશે. હું તમને લખીને આપી શકું છું. બરાબર. તમારું જે પર્સનાલિટી ડેવલપમેન્ટ થશે ને જબરદસ્ત થશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, બીજું ખાસ બસ આટલું જ હતું. આઈ એમ શ્યોર તમે કમ્પ્લીટલી એવી તૈયારી કરશો ને વાક્ય આમ જબરદસ્ત તૈયારી કરશો. બરાબર. અને જે પ્રમાણે મેં તમને બહુ સિમ્પલ છે સ્ટડી પ્લાન તમને આપેલો છે, એ પ્રમાણે તમે સ્ટડી પ્લાન આજે જ બનાવી દો, અને કાલથી ફોલો થઈ શકે કાલથી ફોલો કરી લો. બરાબર. અને તૈયારી સ્ટાર્ટ કરી લો. બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, બીજું, તમે ડે વાઇઝ પણ એક કહેવાય ને કે એક ડાયરી રાખી શકો છો કે જેમાં ધારો કે આવતીકાલે હું કયું ચેપ્ટર વાંચીશ, તો ચલો ડે 1 આટલું ચેપ્ટર વાંચીશ, આટલું તૈયાર કરવાનું, આટલું તૈયાર કરવાનું. બરાબર. લખી દીધું રાતે, એટલે બીજા દિવસે તમને ખબર હોય ચલો મારે આજે આટલું વાંચવાનું છે. ઓકે. તો એ પ્રમાણે પણ તમે તમારું ટાઈમ ટેબલ બનાવી શકો છો. કલાક વાઇઝ ટાઈમ ટેબલ પણ બનાવી શકાય, પણ એમાં કેવું એને ફોલો તમે કદાચ કરી શકો ના કરી શકો. તો એના માટે પણ ઘણા બધા વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર અવેલેબલ છે. એટલે આ વખતે આમાં જે દિવાળી ટાઈમ ટેબલમાં ઇન્ક્લુડ ના કર્યું, પણ 9-12ના દરેકે દરેક સ્ટુડન્ટ, ભલે 6-7-8 વાળો સ્ટુડન્ટ હશે, એ પણ આને ફોલો કરી શકશે. બરાબર. સિમ્પલ છે, એકદમ ઇઝી. તો સ્ટડી પ્લાનને ફોલો કરો, અને મેઇન કહેવાય ને કે તમારી પર તમે ભરોસો રાખજો, કોન્ફિડન્સ રાખજો, કે ના તમે આ કરી શકો છો, અને તમે મહેનત કરી શકો છો અને આગળ વધારે ટકા લાવી શકો છો. તો તમે જરૂરથી આગળ મહેનત કરશો અને આને ફોલો કરશો, અને સારામાં સારા માર્ક્સ તમારે આવશે, 100% આવશે. તો વિદ્યાર્થી મિત્રો, એડવાન્સમાં તમને હેપી દિવાળી. બરાબર. હેપી ન્યૂ યર. યુટ્યુબ પર જોડાયેલા છો તો ભાઈ કમ્યુનિટી પોસ્ટમાં હું જરૂરથી પોસ્ટ કરીશ, અને પોસિબલ હશે તો વિડીયો પણ અપલોડ કરીશ. આ સિવાય બીજા કોઈ વિડીયો જોઈતા તો નીચે કમેન્ટ કરજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.